वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचेतये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः

શ્રી ઘનશ્યા મહારાજને જય કથા સાંભળનારા તમામ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ સંત હરિભક્તના સમાજ સાથે ભાડેર ગામમાં પધાર્યા છે ખૂબ સારું મહારાજનું સામયો કર્યું છે સરોવરના કાંઠે ઉતારો કર્યો છે રાત્રિનો સમય થયો મહારાજ સંતો ભક્તો સુતા વહેલી સવારે જાગ્યા ગામના રાજા ગામના ગુરુ રાજાના ગુરુ એ બધા મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે અને પ્રાર્થના કરે છે આજ ઉત્તરાયણ પર્વ હે પુણ્યકાલ રહેજોય હમકુ આજ્ઞા દીજીએ અરે રસોઈ કરાવે સોય આજ ઉત્તરાયણ પર્વ હિ પુણ્યકાલ રહે જોઈ હમકુ આગના દીજે રસોઈ કરાવે વે સોય દ્રવ્ય મિલનો નો સુગમ હૈ દુર્લભ હૈ સંત જન ઝેમાવત સો જાન કે કહો પ્રસન્ન ગામના ગુરુ અને રાજા એ બધા ભગવાન શ્રીહરીને પ્રાર્થના કરે છે આજે ઉત્તરાયણનું પર્વ છે પવિત્ર પુણ્યકાળ છે આપ અમને આજ્ઞા આપો અમારી રસોઈ સ્વીકારો અમે રસોઈ કરીએ અમારું અન્ન અમારું બનાવેલું ભોજન આપ અંગીકાર કરો કેવી સરસ પ્રાર્થના કરે છે દ્રવ્ય મિલનો સુગમ હે શું સુગમ છે દ્રવ્ય મળવું એ સુગમ છે અને આપણે શું માન્યું છે આ શાસ્ત્રમાં મેં ઘણી વાર તમને કહ્યું જ્યારે આપણે વાંચીએ અથવા સાંભળીએ આમાં એટલું સમજવાનું છે જે ભગવાનના માર્ગે ચાલેલા જીવો છે કે ભગવાન સુધી જે પહોંચેલા આત્મા છે એની સમજણ કેવી હતી એની સમજણ કેવી છે દ્રવ્ય મિલનો સુગમ હે દુર્લભ હે સંતજન દ્રવ્ય મળવું એ સુગમ છે અને આજનો સમાજ ભૌતિક સમાજ શું માને છે દ્રવ્ય મળવું તે દુર્લભ છે ટૂંકમાં રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વે દુખદાયણું રે શ્યામ તમે સાચું નાણું એટલી વાત નક્કી અને ચોક્કસ છે સાધુ જેને સસ્તા લાગે ભગવાન જેને સસ્તા લાગે ભગવાન ક્યાં ભાગી જવાના છે સાધુ ક્યાં જતા રહેવાના છે એ ક્યારેય પણ ભગવાન જ્યારે જગત ગૌણ થાય તુચ્છ થાય અને ભગવાન અને ભગવાનના સંત કેવું સરસ લખ્યું રે શ્યામ તમે સાચું નાણું ભગવાન તમે જ સાચી મિલકત તમે જ સાચી સંપત્તિ છો એના કરતા પણ વિશેષ શું વાત કરી બીજું સર્વે દુઃખદાયક જાણું જગત માંથી તૂટ્યા સિવાય ભગવાનમાં કોઈ ચોટે એ શક્ય જ નથી અસંભવ છે એટલા માટે ત્યાં નિયમ ધર્મ છે બધા ગમે તે ખાવું નહીં ગમે તે જોવું નહીં ગમે તે પીવું નહીં કારણ કે જગતમાં જગતના રૂપ જોવા જેવા નથી એ જોવાનું બંધ કરે ત્યાર પછી મહારાજની મૂર્તિનો મહિમા સમજાય ત્યાર પછી રૂપ જોવાની દ્રષ્ટિ મળે એ રૂપ જોવાની લાયકાત આવે અને પછી એ મૂર્તિનો મહિમા પૂર્વક દર્શને કરીને મૂર્તિ હૃદયમાં વસે એવા લાગો છો વિશ્વ આધાર રે સગપણ દરેક કીર્તનમાં તમે જુઓ ભગવાનના પ્રેમની વાત આવે તો તુરંત બીજી પંક્તિમાં જગતના વૈરાગ્યની અરુચિની વાત આવી જ જશે જોયું એ તો સર્વે સંસાર રે સગપણ દુર્દશા એ છે આપણે દૂધમાં પણ પગ રાખવો છે અને દહીંમાં પણ પગ રાખવો છે આપણી દુર્દશા એ છે આપણે જગત છોડવું પણ નથી અને ભગવાન પણ છોડવા નથી આપણી દુર્દશા એ છે આપણે સંતોના આશીર્વાદનો પણ લાભ લેવો છે અને જગતના લાભ જગતનો લોભ જગતના પ્રપંચ એનો પણ આપણે લાભ લેવો છે પ્રેમ ગલી અતિ સાકરી યામે દો ન સમાય ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ દ્રવ્ય મળવું એ સુગમ છે અને વાત સાચી કહેવાય છે ને નાણું મળે પણ ફરીવાર ટાણું ક્યારેય મળતું નથી જે દુનિયાના અતિ વિકસિત દેશો છે જેમ કે અમેરિકા તેણે કહ્યું ટાઈમ ઇઝ મની અમારા માટે સમય છે એ જ સાચી સંપત્તિ મિલકત છે આ લોકોએ સમયને સાચવીને વાપર્યો તો સમૃદ્ધિ સંપત્તિ સુવિધા બધું કરી શક્યા અને આપણા દેશમાં આપણા દેશની તમે ઇતિહાસની કોહીનુંર હીરો ક્યાં હતો હતો સરદાર વલ્લભભાઈ પટેલ ઇતિહાસમાં મળવા જાય તમે જાણ્યું હશે હૈદરાબાદના નિઝામના પેપરવેટ તરીકે હીરો હતો એ હીરાની કિંમત કેટલી હતી તમે જાણો તો ખબર પડે ઇતિહાસ રાજાઓ પાસે અઢળક સંપત્તિ હતી એટલી મિલકતો એટલી સમૃદ્ધિઓ પણ એ રાજાઓ પોતા માટે પણ ન વાપરી શક્યા પ્રજા માટે પણ ન વાપરી શક્યા સંપત્તિ એટલે લક્ષ્મી લક્ષ્મી ચંચળ છે એ આમ નહીં તો આમ આમ નહીં તો આમ એક દિવસ વહી જવાની છે દ્રવ્યની પાછળ પૈસાની પાછળ જે પાગલ થાય છે એના જેવો આ જગતમાં કોઈ મૂર્ખ નથી જે ચંચળ વસ્તુ છે એને આપણે પકડવી છે સમજ્યા તમે હવાને પકડવા તમે મહેનત કરો તો શું થાય હવામાં તમે ગમે એટલા બચકા ભરો તો હવા હાથમાં આવે ખરી જીભથી ચાટો તો સ્વાદ આવે ખરો કેમ ટેસ્ટલેસ છે જેમાં સ્વાદ છે જ નહીં એને તમે ચાખશો જે ચંચળ છે સદા વહેતી છે હવા તો એને તમે પકડવા પ્રયત્ન કરશો કેમ પકડાશે સ્થિર ભગવાન છે સ્થિર સંત છે સ્થિર સત્સંગ છે સ્થિર આત્માનું સુખ છે એ આત્મા માટે સત્સંગ માટે આત્માના અધિષ્ઠાતા એવા પરમાત્મા માટે જીવે શું દાખલો કર્યો ખૂબ સરસ વાત છે પ્રસન્ન સ્વામી રામકૃષ્ણ પરમંસ કહેતા એક હાથમાં પાણીનો લોટો હોય બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય માણસ બંને હાથમાં એક એક પાણી અને ઘીના લોટા પકડીને ચાલતો હોય અચાનક સહજ ઠેસ વાગે લપશે અને પડી જાય એક વીજળીના ઝબકારામાં માણસ નિર્ણય લઈ એક હાથ છોડી દેવો પડે એમ હોય ટેકો દેવાનો હોય જમીન ઉપર તો કયો લોટો છોડશે કયો લોટો છોડશે પાણીનો છોડશે એને ખબર છે કે પાણી ફરીવાર મળશે ઘી ફરીવાર નહીં મળે બસ એમ કટોકટીનો સમય આવે સંસારને છોડી શકે પણ સંતોને ન છોડે કટોકટીનો સમય આવે અને જગતના વ્યવહારોને તોડી શકે પણ ભગવાનને સંતનો વ્યવહાર ન તોડી શકે ને એ સાચો સત્સંગીત આપણા લોયાધામ પરિવારના હરિભક્તોના અમુક દાખલા આપણે જાણીએ ને એને ધન્યવાદ આપવાનું મન થાય ખરેખર એને ધન્યવાદ આપવાનું મન થાય જગતના માણસો જે માને તે પણ અંતે તો રે સગ પણ હરિવારનું સાચું સાચું સગ પણ તો એક હરિવરનું છે વરવા જેવા તો એક વનમાળી છે પરણવા જેવા તો એક પુરુષોત્તમ નારાયણ છે આ જગતના માયકાંગલા આ જગતના હાવ મવાલી માણસોને પરણીને જગતને મળ્યું શું ભાડેર ગામના રાજા અને પ્રજા ભગવાનને પ્રાર્થના કરે છે ઉત્તરાયણ જેવો પવિત્ર પર્વ હોય પુણ્ય કરવાનો આ પવિત્ર સમય આપ પુરુષોત્તમ નારાયણ જીવ પ્રાણી માત્રના ઉદ્ધારક પ્રગટ રૂપે અમારી આંખની સામે બિરાજમાન હો આવો ઉત્તમ અવસર આવો ઉત્તમ સમય ક્યાં મળે બસ અમારી વિનંતી સ્વીકારો પ્રભુ આજે અમને તમારે માટે તમારા સાધુને માટે જેટલું ખર્ચવું પડે એટલું ખર્ચવા દો દ્રવ્ય તો ફરીવાર મળશે આવા સાધુ ક્યાં મળશે નારાયણ ભગવાનના દર્શન કરવા માટે સાધુઓ મુનિઓ બ્રહ્મર્ષિઓ જયારે આવે છે શ્રીમદ સત્સંગી જીવનની મૂળ કથા એ સમયમાં ભગવાન નારાયણ સંધ્યાકર્મ કરે છે ઝૂંપડીમાં છે વિશાળા નામની વિશાળ બોરડીનું ઝાડ એની નીચે પદ્માસનવાળીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને ભગવાન નર બિરાજમાન છે અને એ સમયમાં સાધુઓને જોઈ ભગવાન નર દોડ્યા છે આ બાજુથી સંતો દોડ્યા એકાબીજા મળ્યા ત્યારે ભગવાન નર જે બોલે છે સતાનંદ સ્વામીએ સત્સંગ જીવનમાં લખ્યું અદ્યાનંદ મહાન જાત ભવતા દર્શના સુલભ મેવાસ્તે સુલભ એટલે સરળ છે જેને મેળવું સુગમ છે સર્વમ સત્સમાગમઃ ભગવાન નર એમની આંખોમાં આંસુ આવી જાય હે સંતો આજે મારા હૃદયનો આનંદ વર્ણવી ન શકાય એવો છે તમારા જેવા સાધુ મળ્યા આ જગતમાં બધું મળવું સરળ છે માત મિલે પુનિતાત મિલે સુતભરાત મિલે જુવતી સુખદાયી લોક મિલે વિધિ લોક મિલે પર લોક મિલે વૈ કુંઠ હિ જાય સુંદર ઓર મિલે સબ હિ એક સંત સમાગમ દુર્લભ ભાઈ જેના દર્શન કરી આપણા અંતરમાં શાંતિ વળે આપણા અંતરમાં ભાવ થાય એવા સાધુ મળવા દુર્લભ છે આપણે ભાગ્યશાળી આ લોયા ધામમાં એવા સાધુના રોજ દર્શન થાય આજે ટેક્સાસ થી યાદ કરું ક્યારેક ક્યારેક કેમ કે કથાનો પ્રસંગ ચાલે છે પણ આ કથાની વાતને પુષ્ટ આપણે કરવા માટે અત્યારના દાખલા આપવા પડશે ને આજે સવારે જ નિષ્કામ સમયે કથામાં વાત કરી હતી આપણે એમ કહીશું કે દાદા ખાચરે પોતાનો ઘર પરિવાર દાનમાં આપી દીધો હા એમાં ભાવ થશે પણ પ્રેરણા નહીં મળે આપણને એમ થઈ તો દાદા ખાચર હતા એ આપી શકે આજે કોઈ થોડું કરી શકે એવું દાદા ખાચરની વાતો પર્વતભાઈની વાતો આપણને ભાવ જગાડશે પણ અત્યારે આપણી આંખ સામેનો અનુભવેલો કોઈ દાખલો આપણે કહેશું ને અત્યારના કોઈ સત્સંગીનું સમર્પણ અત્યારના કોઈ સત્સંગીના ધર્મ નિયમ એની જો વાત કરશું ને ટેક્સાસથી આપણા ઘણા બધા ભક્તો દુષ્યંતભાઈ હસમુખમા લલ્લુભાઈ બધા ભક્તો આવ્યા હતા પહેલી વાર આપણા લોયાધામના સમયમાં એમણે દર્શન કર્યા એમાં લલ્લુભાઈનો આજે ફોન આવ્યો એટલા ભાવ વિભોર હતા હમણાં ચાર પાંચ દિવસથી ફોન આવતો હતો એ કરે હું કરું ભેગા ન થઈએ આજે વાત થઈ એના જે શબ્દો જો એના શબ્દોમાં કહું ને કે સ્વામી અનબિલીવેબલ વિચાર્યું નહોતું ધાર્યું નહોતું જે વર્ણન શાસ્ત્રોમાં આવે છે ને મહારાજના સમયમાં એમ કે હું તો બધાની એક જ વાત કહું છું બધાની એક જ વાત કરું છું મંદિરો ઘણા છે સત્સંગ ઘણા છે પણ તમારે સાચો સત્સંગને દિવ્ય સત્સંગ અને મહારાજના સમય જેવો સત્સંગ જોવો હોય ને તો લોયાધામમાં જવું પડશે એમના શબ્દો કહું છું આ વાહવાહની વાત નથી વાસ્તવિકતાની વાત છે મેં જાણવા માટે ફોન કર્યો નથી આ કોઈ એજન્સી નથી આપણી એમણે મને વાત કરી કે સ્વામી કેવા હરિભક્તો પેન્સિલવેનિયા વાળા હરીશભાઈ નડા અમારી સાથે ગાડીની સેવામાં મૂકેલા એ લોકો બાય પ્લેન આવેલા એટલે પણ સ્વામી ખડે પગે સેવા કરે ખડે પગે આવા હરિભક્તો સેવા કરનારા નથી જોયા અમારા ચપ્પલ એમણે કીધું મારા ચપ્પલ અટવાઈ ગયા કોઈ કારણસર એટલે હું ચપ્પલ વિનાનો થઈ ગયો એમને ખબર પડી તાત્કાલિક સ્ટોરમાં ગયા અને મારા માટે ચપ્પલ લઈ આવ્યા સ્વામી આવો દિવ્ય ભાવ હરિભગત ને હરિભગતમાં થાય મેં જોયું નથી આપણો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પૂરો થયો હરિભક્તોના ઘણા ફોનો ઇન્ડિયા તો આવે મેકનવાળા લાલજી ભગતનો ફોન આવ્યો પાંચ છ ભક્તો ફોનમાં હતા કોન્ફરન્સમાં મને કહે સ્વામી અમે આટલા ભક્તો છે કંઈક વાત કરો થોડી વાત થઈ પછી મેં કીધું ઉત્સવમાં તમને જે કંઈ વસ્તુ ગમી હોય એકો કહો ત્યારે લાલજી ભગતે એક વાત કરી કે સ્વામી એક દ્રશ્ય મને ક્યારેય નહીં ભૂલાય ઇન્ડિયાથી પુનાવાળા જિજ્ઞેશેશ ભગત આવ્યા હતા શિકાગોથી આપણા ભાવેશ ભગત આકોલીયા આવેલા અને ઉત્સવમાં ભેગા થયા બંને ભક્તો એકાબીજાને દંડવત કર્યા બંને હરિભક્તો એકાબીજાને ભેટીને રડતા હતા સંતોને જોઈને હરિભક્તને રડવાનું આવે આવું દાખલા જોયા છે અને હરિભક્ત ને હરિભક્તમાં આવો ભાવ સમય મેં ક્યારેય નથી જોયો હું એ માગું છું જ્યાં ભગવાન પ્રગટ છે જ્યાં ભગવાનના એકાંતિક સાધુઓ પ્રગટ છે ત્યાં એકાંતિક ધર્મ પ્રગટ છે ત્યાં સતયુગ પ્રગટ થાય છે સાધુને સાધુમાં ભાવ હોય હરિભક્તને હરિભક્તમાં ભાવ હોય સ્ત્રી ભક્તોને સ્ત્રી ભક્તોમાં ભાવ હોય આપણે ભેગા થઈને મહારાજનો મહિમા ગમે એટલો ગાઈએ પણ બાજુવાળાની ટીકા કરતા હોઈએ બાજુમાં જે બેઠો છે આપણને ગમતો પણ નથી શું એ સત્સંગ રાજી કરી શકશે ભાડેર ગામની આપણે વાત સાંભળીએ છીએ પછી તો મહારાજ ભાડેરમાં ઘણી વાર આવ્યા છે ખૂબ સારો સત્સંગ ત્યાં થયો છે ગઈકાલે મેં વાત કરી હતી સત્સંગી જીવનના પ્રથમ સ્ત્રોતા સત્સંગમાં જેમનું અમર નામ છે એવા રાજા પ્રતાપસિંહજી એ ભાડેર ગામના હતા ખૂબ સારા સત્સંગી થયા ખૂબ સારા સત્સંગી પણ શરૂઆતમાં શ્રીજી મહારાજ કેવી પરીક્ષા કરી મહારાજ મૂળજી બ્રહ્મચારીને લઈ એકવાર નીકળતા હતા ભાડેર ગામમાં વચ્ચે છે એમ જાણી બ્રહ્મચારી વાત કરી એટલે મહારાજ કે ચાલો જતા જઈએ ભાડેરમાં મહારાજ પધાર્યા પ્રતાપસિંહ રાજાને પાતળસિંહ રાજાને ખબર પડે મહારાજને આવેલા જાણી ખૂબ રાજી થયા પધારો મહારાજ પધારો મહારાજને જમવા માટે વિનંતી કરી મહારાજ કે સારું અમે જમીશું રોટલો ને ખીચડી તાત્કાલિક બનાવી દો પાતળસિંહ એમ થયું અરે મહારાજ તમે પધારો અરે અમારા સગા સંબંધી આવે અમારા કોઈ જગતના એક સ્વજન આવે એના માટે પણ અમે સારામાં સારું બનાવીએ તો તમે તો મારા આત્માના સગા મહારાજ દયા કરો શીરો પૂરીને દૂધ બનાવા દો મહારાજે જીદ કરી નહીં અમે કહ્યું ને ખીચડી ખીચડીને રોટલો બનાવો ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ હતો પ્રેમની પાંચ વાર પરીક્ષા કરે અને આપણો બધાનો સ્વભાવ છે શું આંખ બંધ કરીને પ્રેમમાં પડે પછી પડે કે આ નહીં જોડે ઘણા કહે ને સ્વામી તમે વેલા હોત ને તો સાધુ જ થઈ જાત આ બધા પ્રેમમાં એમ જ પડે આંખ બંધ કરીને કોઈ આધુનિક લેખકે લખ્યું જ છે ને પેલા ઉતાવળથી પરણે અને પછી નિરાતે પસ્તાય વાત બહુ નાની છે પણ સમજવા જેવી છે ઉતાવળથી પરણે નિરાતે પછી પસ્તાય ભગવાન શ્રી હરિ કેવો એક એમનો સ્વભાવ હતો પરીક્ષા કર્યા વિના અને ભગવાન છે ને અંતર્યામી છે જીવ પ્રાણી માત્રના હૃદયને જોનારા જાણનારા છે મહારાજે બે વાર ના પાડી પણ પાતળસિંહ જીદે ચડ્યા અરે મહારાજ નહીં વાર લાગે મને શિરો બનાવા દો શીરાની વાત કે પૂરીની વાત નતી પણ એક સાચો પ્રેમ કેવો છે પોતાની રુચિ નહીં પણ પોતે જે જેને રાજી કરવા આવે છે રાજી કરવા ઈચ્છે છે એની રુચિને સમજી શકે છે કે નહીં ટુ ગેટ ઇઝ સેલ્ફિશ એન્ડ ટુ ગિવ ઇઝ લવ પ્રેમમાં સ્વસુખની ચિંતા નથી સ્વસુખની ઈચ્છા એનું નામ વાસના સામેના વ્યક્તિના સુખની ઈચ્છા એનું નામ સાચો પ્રેમ પ્રેમ વિશે નારદજીએ હજારો વર્ષ પહેલા નારદ ભક્તિ સૂત્ર નામનો ગ્રંથ લખ્યો એમાં જે પ્રેમની વાતો લખી છે તમે જો વાંચો ને પ્રતિક્ષણમ વર્ધમાનમ સાચો પ્રેમ એક એક સેકન્ડે વધતો જ જાય વધતો જ જાય વધતો જાય પ્રેમ અનંત છે રાધાનો પ્રેમ ક્યારે ઓછો થાય મુક્તાનંદ સ્વામીનો પ્રેમ ક્યારે ઓછો થાય પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ ક્યારે ઓછો થાય પણ તમારા જગતનું કેવું નવ 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 દિવસ ખબર તો નથી ચાલતું ચાર દિન કે ચાંદની પીછે અંધેરી રાત મહારાજે પરીક્ષા કરી મહારાજે ખૂબ ના પાડી રાજા જીદે ચડ્યા સેવા કરવામાં સત્સંગ કરવામાં સંતો સાથે રહેવામાં મહારાજ સાથે રહેવામાં ત્રણ વસ્તુ અતિશય નડે છે આપણા સંતોએ લખ્યું ક્યારેય પણ મોટાને સાધુને ગમે એટલી આપણે સેવા કરીએ તો રાજી ન થવા દે એક હઠ એક માન અને એક ઈર્ષ્યા આ ત્રણ વાત એવી છે સેવા ગમે એટલી કરીએ પણ હઠ રાખીને કરીએ ને તો ભગવાન રાજી ન થાય એવા ઘણા દાખલા છે પણ આપણે અત્યારે પ્રસંગ નથી એટલે કહેતા નથી હઠ ઘણા એવા હઠીલા હોય ને મારી રસોઈ લો દૂધપાક કરવો જ પડે નાના સ્વામી દૂધપાક જ હવે આપણને ખબર છે કે એના ઘરવાળાને દૂધ પાક ભાવે છે એટલે આપણી પાસે દૂધ પાક એવો તોડાવીને કરાવી નાખે એમાં રાજી થાય એ ગમે એટલી રસોઈ આપે તો રાજી થાય હઠ પછી માન સેવા કરે પણ માનની અપેક્ષા રાખે સત્સંગ કરે પણ માન માટે કરે સાધુ પાસે આવે પણ માન માટે આવે એ ક્યારેય પણ ભગવાન સંતને રાજી ન કરી શકે અને ત્રીજું ઈર્ષ્યા સાધુ પાસે આવે ને સાધુ કોઈક ની સારી વાત કરે કોઈક સંત ની સારી વાત કરે કે આ ભગત બહુ સારા જરાય ગમે નહીં સ્વામી ધ્યાન રાખજો એ દૂર દૂરથી બધું છે ને દૂરથી ડુંગળ રળિયામણા એને અમે જાણીએ ગમે નહીં ટૂંકમાં કોઈ સારું બોલે સંત કે ભક્ત એ ગમે આ ઈર્ષ્યાનું સ્વરૂપ છે આ ત્રણ છોડીને જો સેવા થાય ને તો રાજી થાય હઠ છોડી દઈએ એટલે કે આપણે કંઈ નક્કી કર્યું હોય આપણી રૂચિ છોડવી પડે એમ હોય અને મોટાની રૂચિને અનુસરવી પડે એમ હોય તેની રૂચિને અનુસરી શકીએ તો રાજી થાય માન એ તો વાત ચોક્કસ છે નમે તે સહુને ગમે દાસપણે સેવા કરીએ દાસપણે સત્સંગ કરીએ દાસના દાસ થઈને આ સત્સંગમાં જો રહીએ ને તો ભગવાન રાજી થાય સાધુ રાજી થાય હરિભક્તો રાજી થાય ઈર્ષ્યા ઈર્ષ્યા તો ખતરનાક છે આના ઉપર તો મહિનો બોલીએ તો પણ ઓછું છે એક મહિનો બોલીએ ને ઉચ નિવાસ નીચ કર તું તે દેખી ન શકહી નિવાસ સજ્જન માણસોમાં રહેલો એક મહાન દુર્ગુણ સજ્જન માણસોમાં રહેલો એક મહાન દુર્ગુણ એનું નામ ઈર્ષ્યા એટલે કોઈ કહ્યું છે ખાઈમાં પડેલો માણસ ક્યારેક બહાર નીકળે અદે ખાઈમાં પડેલો માણસ ક્યારેય બહાર નથી નીકળતો આપણે જોઈ ન શકીએ કોઈકનું સારું સાંભળી ન શકીએ કોઈકનું ભલું બોલી ન શકીએ આટલી દુષ્ટતા માણસની અંદર આવતી જાય છે જુઓ તમે સજ્જન માણસોમાં સારા માણસોમાં શ્રીજી મહારાજ ની આગળ પાતળસિંહ હઠ પકડી શિરોને પૂરી કરવા છે મહારાજ કે સારું તમે કરો અમે સ્નાન કરીને આવીએ એટલે પાતળસિંહ રાજા હતા ને ગમે એમ તો બુદ્ધિશાળી હતા એને ખબર પડી ગઈ કે મહારાજને ગઈ નથી એટલે આ તો ભગવાન આનું કઈ ઠેકાણું નહીં મહારાજ ને કે મહારાજ ચાલો તમને મહારાજ કે તમે યારો રસોઈ કરાવો અમે સ્નાન કરીને આવીએ એટલે નક્કી થઈ ગયું કે મહારાજ ભાગી જશે એટલે મહારાજ ની પાછળ ગયા મહારાજ ને બ્રહ્મચારી તો આગળ દોડવા લાગ્યા પાતળસિંહ કે મહારાજ એ બાજુ ને આ બાજુ નદી છે મહારાજ નું સાંભળે શું મહારાજ તો મુઠીઓ વાળીને એવા દોડ્યા એવા દોડ્યા પાતળસિંહ બૂમો પાડી પાછળ દોડવા લાગ્યા મહારાજે પથ્થરો લીધો માથે માર્યો પાતળસિંહ ને વાગ્યો નહીં જો કે મહારાજ ની પરીક્ષાથી પણ પાતળશી ડરી ગયા કામનો ભરો રડવા લાગ્યા પણ મહારાજ સામે જોયું નહીં શ્રીજી મહારાજ જતા રહ્યા પણ બુદ્ધિશાળી રાજાને પોતાની ભૂલ સમજાણી કે હું મારી જીદ છોડી ન શક્યો હું મારી રૂચિને ભગવાનની રૂચિમાં ભેળવી ન શક્યો એટલે ભગવાન મારે આંગણે આવ્યા છતાં ભૂખ્યા ગયા એટલો પશ્ચાતાપ એટલું દુઃખ થયું પછી તો ખૂબ પ્રેમી હતા સત્સંગમાં એવી બધી કથાઓ છે એકવાર ફરીવાર શ્રીજી મહારાજ પછી તો રોજ એના મનમાં એમ થાય ને કે મહારાજનો મેં આવો મોટો દ્રોહ કરી નાખ્યો મારા આંગણેથી જૂના સમયમાં રાજા મહારાજાઓ તેવા ઉદાર હતા એના આંગણેથી કોઈ ભૂખ્યો જાય ને તો રાજા મહારાજાઓ મરી જતા એવા દાખલાઓ છે આંગણે આવેલા અતિથિનું કેવું રાજાઓ સન્માન કરતા એ જમાનાની વાત એટલો વલોપાત એટલો બધો પશ્ચાતાપ એ મનનો મોરલેયો

મહારાજ ખાટલી ઉપર બેઠા છે મહારાજ કંઈક જમો કંઈક અમારે કંઈક સ્વીકારો મહારાજ કે જે હોય તે લાવો એ જૂના સમયમાં આજના જેવું તો ફ્રીજ ખોલો એટલે બધી વસ્તુ તમારે તૈયાર મળી રહે મહારાજ દૂધ છે ગોરસ છે મહારાજ કે સારું દૂધ લાવો દૂધ લાવો પાતળસિંહ ના પત્ની ખૂબ ઉત્સાહમાં આવી ગયા પ્રેમમાં આવી ગયા એક તો ભગવાન આવ્યા છે સામે ચાલીને દૂધ માગ્યું છે ચાલો આજે મહારાજને દૂધ જમાડીને રાજી થઈ જૂની વાત યાદ છે શું એમને જે ગમે એ કરવાનું દૂધ માગ્યું છે હવે શીરાની પૂરીની વાત કરવી નથી ઘરમાં દોડ્યા માટીની ગોળી મૂકેલી હશે આખી દોણી ઉપાડીને મહારાજને આપી મહારાજ એવી ને એવી દોણી લીધી અને પીતા જાય વાત કરતા જાય અરે અરે તમારા ઘરનું દૂધ આટલું બધું મીઠું સાકર નાખી છે કે શું ના ના મહારાજ સાકર નથી નાખી અરે અરે આમાં તો સાકર નાખી હોય એવું લાગે છે આમ કરીને મહારાજ કે આખી ગોળી પી ગયા બીજી છે બીજી લાવવા બીજી પી ગયા ત્રણ ત્રણ ગોળી આખી મહારાજ દૂધ પી ગયા અને મહારાજ કે બસ અમે જઈએ છીએ પાતળસિંહના પત્ની એ દોણી લઈ અંદર મૂકવા જાય મહારાજ તો નીકળી જાય પછી જ્યાં જોઈએ ત્યારે ખબર પડી કે છાસની દોણી મહારાજને આપેલી ખાટી છાસ જે ભરી રાખેલી દૂધની દોણી તો એવી ને એવી પડી રહેલી પણ કહેવાનું શું ભગવાનને છાસ કે દૂધ સારે મતલબ નથી ભગવાનને તો ભક્તોનો નિર્મળ પ્રેમ છે એ વાલો છે મહારાજને નિર્મળ પ્રેમથી જે વસ્તુ તમે આપો ખાટી છાસ આપી હોય તો પણ એને અમૃત સમાન લાગે એને મીઠી લાગે એને દૂધ લાગે ફરીવાર પાતળસીના પાતળસિંહના પત્નીને ખૂબ ભલોપાત થયો એવી કથા છે ત્રીજી વાર મહારાજ આવ્યા એ પણ આવી રીતે અચાનક એમના પત્ની રોજ સંકલ્પ કરે મહારાજ એકાદ વાર પધારે એકાદ વાર પધારે એમાં એકવાર ગામની ભાગોળમાંથી નીકળ્યા હશે ભોજુબા નામના દરબાર હતા એમના માં સાથે અને એમના માએ જોયું અરે જો શું આ તો શ્રીજી મહારાજ આવે છે સામેથી અચાનક એકલા મહારાજ મહારાજને જોતાની સાથે પ્રાર્થના કરી મહારાજ થોડી વાર રોકાવ ના મહારાજ કે અમારે તો જવું છે ખૂબ વિનંતી કરી ખૂબ પ્રાર્થના કરી મહારાજ કંઈક ઉભા રહો તમારા માટે કંઈક લાવીએ મહારાજ કંઈક કામ કરો અમને થોડું દૂધ આપો તમારું દૂધ અમે સ્વીકારી પછી નીકળી જશું પેલો જૂનો સંકલ્પ એ ભોજુબાના માને કીધું એટલે આ પાતળસીના ધર્મપત્નીને થયું મહારાજની રુચિ હોય એમ કરવાનું હવે એમાં બહુ ભાવજો બહુ આગ્રહ કરીશું પાછા મહારાજ પથરા મારશે એ દર્શન કરે છે ભોજુબાના માં ઘરે ગયા એક દોણીમાં દૂધ ભરીને લાવ્યા પણ ઉતાવળ થી દૂધની અંદર સાકરની જગ્યાએ મીઠું નાખી દીધું અને પ્રેમ સાચો છે ને એવો જ છે તમારા ઘરે તમે કઈક ભૂલી જાઓ મોન્ટુ ભગતના ઘરે હવે એવું થયેલું ઉપરા ઉપર બે ત્રણ વાર પધરાવણી કરી પહેલા તો બાર બેસાડ્યા પછી ગુરુજી નીકળ ગુરુજી સિંહાસન રહી ગયું તો ગુરુજી પાછા સિંહાસન માં ગયા પાછા નીકળી ગયા બ્રજેશભત ના ઘરે ગુરુજી ચરણ ધોવાને લઈ ગયા ત્રીજી વાર ગુરુજીને લઈ ગયા ઘરે બોલો તો જ પ્રેમ કહેવાય ને પ્રેમનો સ્વભાવ છે પ્રેમ તમને બાવરા બનાવી દે પ્રેમ તમને પાગલ બનાવી દે પ્રેમ તમને એક વ્યક્તિમાં એટલા બધા તલ્લીન બનાવી દે કે તમે શું કરવું શું વિચારવું શું બોલવું શું ન બોલવું એ બધો વિવેક ભૂલી જાવ સાચા પ્રેમનું આ સ્વરૂપ છે ભાડેર ગામના રાજા પાતળસિંહ એને ત્યાં મહારાજ શરૂઆતમાં પધાર્યા છે ત્યારની આ વાત ઉત્તરાયણનો પવિત્ર પર્વ છે રાજાએ ગામના બીજા માણસોએ ખૂબ પ્રાર્થના કરી પ્રભુ ઉત્તરાયણનો દિવસ છે તમે તમારા આવા ધર્મનિષ્ઠ સંતો ભક્તો હાજર છે અમને આજ્ઞા આપો અમારું અન્ન આજે સ્વીકારો આ ઉત્તરાયણના પુણ્યકાળમાં અમારી આ ભેટ સ્વીકારો મહારાજને પ્રાર્થના કરી મહારાજે હા પાડી પછી બધા બ્રાહ્મણોને બોલાવ્યા તેમને પ્રેમથી પૂજ્યા પશુ વાહન અન્ન અને ધન એમ પ્રકારના દાન આપ્યા શ્રીજી મહારાજે પોતે કેમ કે શ્રીજી મહારાજનો સ્વભાવ કેવો આપણે જાણીએ છીએ દુખીઓ દેખી નખમાય દયા આણી રે મહારાજે પોતે ઉત્તરાયણના પવિત્ર પર્વમાં તમે પણ જાણો છો આપણે ત્યાં પણ ઉત્તરાયણનો દિવસ એટલે જોળીનો દિવસ સંતો ગામડે ગામડે જાય નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એમ આહલેખ જગાવે જે કોઈ ભક્તો પાસે જે કઈ હોય સંતોને એ દિવસે આપે ઉત્તરાયણનો દિવસ એટલે પિતામાં ભીષ્મય દેહદાન કર્યું તે દિવસે પોતાનું શરીર છોડી દીધું છ મહિના સુધી બાણની પથારી ઉપર પિતામાં રીબાતા રહ્યા પાંડવોએ પૂછ્યું અરે પિતાજી આટલું બધું દુઃખ આપ શા માટે સહન કરો છો હે પુત્રો એટલા માટે હું મારા દેહને પણ પવિત્ર સમયમાં છોડવા ઈચ્છું છું કે પુણ્યકાળ આવશે ત્યારે હું મારા શરીરને છોડીશ મેં મૃત્યુથી આ મૃત્યુ કરતાં પણ વધારે ખરાબ દુઃખને મારા દેહમાં ધારણ કર્યું છે જાણો છો ને કથા તમે ઉત્તરાયણનો પર્વ એટલે સૂર્યની સંક્રાંતિનો સમય દક્ષિણાભિમુખી સૂર્ય ઉત્તરાભિમુખી થાય એનો એટલો બધો મહિમા આપણા શાસ્ત્રોમાં છે પણ સારામાં સારા સમયમાં કરવા જેવું સારામાં સારું કામ એટલે શું દાન ઉત્તરાયણના સમયમાં સ્નાન કરી અને જે દાન આપે છે એનું દાન અક્ષય બને છે અનંત ફળને આપનારું બને છે મહારાજે બ્રાહ્મણને પશુઓના દાન ગાયો વગેરે દાન કર્યું વાહનોના દાન ગાડા વગેરે આપ્યા અન્ન આપ્યું અને ધન આપ્યું હરિભક્ત વિપ્રોએ અનેક પ્રકારની રસોઈ બનાવી તે વર્ણવી શકાતી ન હતી ગોકુળદાસ આખી રાત જાગ્યા અને સારી રીતે દૂધ અને દહીં લઈ આવ્યા તેના ઘણા જ વાસણ ભરાવી રાખ્યા પછી તેમાં સાકર ભેળવી દીધી મહાન સંતોની પંગત કરીને જમાડવા માટે ગામ સમાજે મોટા મંડપ બાંધ્યા બુદ્ધિમાન વિશ્વકર્માએ હૃદયમાં ઉત્સાહ લાવીને કલા કારીગરીથી બાંધેલા મંડપમાં પ્રત્યેક ખંડને વિવિધ રંગથી રંગ્યા પોતાની બુદ્ધિની જે નિપુણતા હતી તે બધી મંડપને સજાવવામાં દેખાડી સ્વામિયારણ સંપ્રદાયની રીતિ તો અલગ છે હા હું યાદ કરું આજે મોરારી બાપુ એક સમયમાં એવું બોલ્યા એમના શબ્દો સ્વામિયારણ સંપ્રદાયની આસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયની આસ્થા દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ એક નાનો બાળક સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હશે ને તેના ગળામાં કંઠી હશે એના કપાળમાં ચાંદલો હશે આવી ફોર્માલિટી આવું ડેડિકેશન દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે સ્વામિનારાયણ સંપ્રદાયની આસ્થા એના કરતા સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યવસ્થા આપણા સમયમાં પચાસ હજાર માણસો હોય પાંચ હજાર માણસો હોય અમેરિકા જેવી ડિસિપ્લિન દેખાય ને બીજો તો મેળો લાગે મેળો હા કેવાનો ઉત્સવ હોય બાકી સ્ટેજ ઉપર કોણ છે નીચે કોણ છે ખબર ના પડે માફ કરજો આપણે ટીકા ટીપ્પણી નથી કરતા આસ્થા અને વ્યવસ્થા કારણ કે આ બધું શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી લઈને આવ્યા છે આ બધા સંસ્કારના પાયામાં ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના આદિગુરુ રામાનંદ સ્વામી છે તમે જાણો છો આપણા આવા રૂડા સંતોને જોઈને તમને એમ થાય સંતો કેવા સારા છે પણ તમને ખબર છે આ સંતોનું મૂળ કોણ છે ગુરુજી છે એમના આપેલા સંસ્કાર એમનો બતાવેલો વિવેક એમની શીખવાડેલી ધર્મની રીતો એમની શીખવાડેલી વાર્તાની રીતભાતો આ બધું અમારું જે ઘડતર એમણે કર્યું છે ને અમારું મૂળ એ છે અમારો પાયો એ છે અમે બોલીએ છીએ અમે નથી બોલતા અમારા હૃદયમાં એમણે જે વાતો નાખી છે ને એ નીકળે છે વાર એ બોલે છે આ દિવ્યતાનું કારણ એ છે સમજો છો ને અને આપણા સત્સંગમાં બધી જ વસ્તુ તમે અલૌકિક દેખાય અમે એક મંદિરમાં ગયા માફ કરજો આમ તો કોઈ મંદિર નો આપણે મહારાજ ના પડે દેવ તીર્થ મંદિર આપણે બોલવાનું નથી પણ આરતીનો સમય હતો પણ આરતીના સમયમાં જે અવ્યવસ્થા બાપરે બાપ એમાં પુરુષો બહેનો ને બધું ટોળું ખીચડો થઈ ગયેલું અમે તો જતા મોટું મંદિર જાણીને જતા રહ્યા એકવાર એવા પસ્તા એવા પસ્તાયા ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ દૂરથી દર્શન કરી અડધેથી નીકળી ગયા જ્યાં ધર્મ નથી જ્યાં વ્યવસ્થા નથી બરાબર જ્યાં મર્યાદા નથી અને તમે આરતીનો મહિમા રાખીને પ્રેમથી પડા પડી કરો છો ને આમાં હું ને હું બરાબર કેવા હું એ માગું છું ધર્મને તોડીને કરેલું કોઈ પણ કામ એમાં ભગવાન સ્વામીએ સંમત નથી એમની વ્યવસ્થા પણ ગજબની છે એમની આસ્થા પણ ગજબની છે એમણે ભક્તિનો માર્ગ પણ જબરજસ્ત સ્થાપ્યો છે અને ધર્મની મર્યાદાઓ પણ અડીખમ રાખી છે એક જગ્યાએ એક જગ્યાએ તૂટવા નથી દીધી બાકી ભક્તિનો કામ ધર્મને તોડવાનું જ છે પ્રેમનો સ્વભાવ વેવલો છે પ્રેમ તમને નિયમ તોડાવે જ પ્રેમ તમને કંઈક ભૂલાવી જ દે પણ ભગવાન સ્વામી એમાં સંમત નથી ભક્તિ કરો પણ ધર્મને રાખીને ધર્મને તોડીને જો ભક્તિ કરી તો તમારું પણ બગાડશે બીજાનું પણ બગાડશે આપણા મંદિરમાં જો હમણાં સમય હતો તમે અનુકોટ જુઓ કેટલું સરસ સંતો સ્ટેજ શ્રીજી સ્વામી આપણા ભૂપાભાઈ વિનોદભાઈ ઓહાયોના ભક્તો જીતેન ભગત મયુર ભગત ચિરાયુ ભગત મિનિસ કેવું સરસ સ્ટેન્ડ બનાવ્યું કેટલું સરસ તમે જોયું તો ને અને બેનો એ ચારસો સાડા ચારસો વાનગી આટલો મોટો સમય આટલી બધી સેવા કરવાની હોય ઠાકોરજી માટે પવિત્ર રીતે જુદી જુદી વાનગી બનાવી ગુરુજી તો શું એ શબ્દ બોલાય ખબર છે તમને આશીર્વાદમાં ગુરુજીની આંખોમાંથી પાણી પડી ગયું રડી પડ્યા મારી પાસે બોલવા જેવા શબ્દો જ નથી હું શું કહું વાણી વિરામ પામી જાય એવી સેવા તમે બધા કરો છો આ વ્યવસ્થા આવી આસ્થા સંતોને જમવા માટે મંડપ બનાવ્યો અને પાછો કેવો મંડપ એવો સરસ કલા કલાકારીગરીથી શણગાર્યો એમને બિહાર દોન હવે ધૂળમાં ચોખ્ખું કરી કારીગરીથી શણગાર્યો પાછો કેવો જાણે વિશ્વકર્માએ એ શણગાર્યો ને એટલો દિવ્ય શણગાર્યો મંડપ આપણા ઘરના આંગણે સંતો આવતા હોય તો ઘણા ભક્તો શું કરે સરસ મજાની રંગોળી પૂરે દીવડાઓ મૂકે જાણે દિવાળી હોય એવું લાગે ઘરના આંગણામાં ફૂલો ફૂલોની નીચે નાખ્યા હોય ફૂલોની પથારી કરી હોય મહારાજ સંતો પધારે છે સૂત્રો લખ્યા હોય ભલે પધારો ગુરુજી ભલે પધાર્યા સંતો બરાબર સરસ સૂત્રો લખ્યા હોય વાત નાની છે પણ એક એક ક્રિયામાં પ્રેમ એક એક ક્રિયામાં ભાવ એક એક ક્રિયામાં દિવ્યતા દેખાય ને ઘરમાં ચાદર પાથરી હોય અને એની જગ્યાએ સંતો આવે ત્રણ વાર બેર મારે ત્યારે દરવાજો ખોલે ને બે ટીવી ચાલતા હોય એક બાજુ ફોન ચાલતો એક મિનિટ સ્વામી એક મિનિટ એક મિનિટ એક મિનિટ એ પધરામણી કહીને પેલી પધરામણી કેવી પધરામણી બંને છે પણ પેલી પધરામણીમાં ભાવ છે દિવ્યતા છે પ્રેમ છે ત્યાં ભગવાન રાજી થવાના ભગવાનને જોતું નથી પણ પ્રેમ ન હોય તો ન જોઈએ ને સા વાત સાચી ને સામેથી તો કોઈ કહેતા નથી પણ આપણા આંગણે મહારાજ આવે છે આપણા આંગણે સંતો આવે છે આપણને ભાવ થવો જોઈએ આપણને હરખ થવો જોઈએ સંતોને જમાડવા માટે કેવી સારી વ્યવસ્થા કરી ગામના લોકોએ જ્યારે થાળ તૈયાર થયો ત્યારે મુકુંદ બ્રહ્મચારી શ્રીહરીને આવ્યા ત્યારે દયાળુ શ્રીહરીએ સુગંધી તેલ અંગો ઉપર ચોળીને તુરંત સ્નાન કર્યું સોનેરી કોરનું પીતાંબર પહેર્યું એક સાલ ઓઢી સોનાની જળાવ ચાખડીઓ પહેરી હાથમાં શ્વેત રૂમાલ રાખ્યો રૂપાની જળ જારીમાં પાણી ભર્યું હતું તેને હાથમાં લઈને નિપુણ બ્રહ્મચારી સાથે ચાલ્યા મુનિરાજ શ્રીહરી બાંધેલા મંડપની વચ્ચે આવ્યા ત્યાં સોનાના બાજુટ ઉપર રાજાધિરાજ શ્રીહરી બિરાજ્યા સુખના મૂળરૂપ મહાપ્રભુ પૂર્વમુખે બેઠા મુનિઓના મંડળ પણ તે સમયે ત્યાં દર્શન કરવા બેઠા આગળના સોનેરી બાજુટ ઉપર ભોજન રાખ્યા છપ્પન પ્રકારના સુંદર પકવાન છત્રીસ પ્રકારના શાકભાજી વગેરે જે બનાવ્યું હતું તે બધું અલગ અલગ પીરસીને મૂક્યું હવે છત્રીસ પ્રકારના શાક જોવા મળે અમેરિકા વાળા ભૂલી જાઓ ગયો જમાનો બધા જ પાત્રોમાંથી એક એક ગ્રાસ જેટલું ભોજન પૂર્ણકામ અને સુખનિધિ એવા શ્રીહરીએ લીધું તેની પ્રશંસા કરીને તે જમ્યા મહારાજ દરેક વસ્તુ છપ્પન ભોગ મૂકેલા છત્રીસ પ્રકારના શાક મૂકેલા બધામાંથી થોડું થોડું જમતા જાય અને પાછા વખાણ કરતા જાય આ જમવાની સાચી રીત છે હા તો પીરસનારાને હરખ થાય ઘણા તો જમતા હોય તો મોઢું બગાડીને જમે આપણને પૂછતાય ડર લાગે કેમ લાગ્યું ઉત્સાહ સાથે જમવું વાત સાચી ને ભગવાન શ્રીહરિની એક એક લીલા એમની ભોજન લીલા એમની પીરસવાની લીલા એમની સ્નાન કરવાની લીલા સર્વોપરી છે ને એક એક ક્રિયાઓ અદભૂત એમણે કરી અનંત આત્માઓના કલ્યાણ થાય એવી એક એક એમની ક્રિયાઓ હતી અને મહારાજને મળેલા એ મુક્ આપણા પૂજ્ય ગુરુજી તમે જમતા હોય તેના દર્શન કરો દિવ્યતા દિવ્યતા લાગે ને ને દેખાય આપણે જમતા જોયા હોય હોય દર્શન કર્યા તો હૃદયમાં જાય કારણ કે આ પરંપરા મહારાજની છે મહાન સમર્થ શ્રીહરિએ જમીને ચડું કર્યું જળપાન કરીને મુખવાસ લીધો પછી સંતોને દરબારોને જમાડવાને માટે ઘણો જ ઉત્સાહ રાખી અને મહારાજ પધાર્યા ઝરકસી કોરનો રૂમાલ મસ્તક ઉપર કસીને બાંધ્યો કેસર ભેળવેલું ચંદન લલાટ ઉપર વિધવિધ રીતે ચર્ચ્યું હતું સુવર્ણ અને મોતીના હાર પોતાની છાતી ઉપર ધારણ કર્યા હતા ડાબા ખંભા ઉપર રાખીને પીતાંબરને કમરે કસીને બાંધ્યું તમને ખબર હશે આપણા સંતો રસોડામાં સેવા કરતા હોય તો ખેસ હોય એને આમ લાંબો કરે પછી આમ ડાબા ખંભા ઉપરથી આડ છોડેને બાંધે જોયું છે તમે આ બધી રીત સંતોને ધોતિયા પહેરવાની રીત ભારતની અંદર બાવન લાખ કરતા વધારે સાધુઓ છે સાધુ શબ્દ તો બાવાઓ બાવન લાખ કરતાં વધારે એ બાવન લાખની પંક્તિ થઈ હોય એમાં ભગવાન સ્વામિણનો સાધુ અલગ પડી જાય કાગડાની વચ્ચે હંસ જેવો લાગે એક એક રીત કારણ કે આપણી ધોતી જો ચાર છેડાવાળી ધોતી દુનિયાની કોઈ ધોતી ચાર છેડે પહેરાતી નથી તમે તો આ બધું બહુ સ્ટડી કર્યો ને અમે તો દુનિયાભરમાં ફરીએ સાધુ મહાત્મા સાથે રહીએ આપણી ધોતી જોઈને અમે વૃંદાવનમાં પરીક્ષા આપવા જતા અમે જ્યારે પરીક્ષા આપવા જતા સંસ્કૃતની એક્ઝામ ત્યારે અમારા સેન્ટરમાં દસ હજાર આખા ઉત્તર ભારતના મધ્ય ભારતના દસ હજાર કરતાં વધારે બ્રાહ્મણો પંડિતો વિદ્વાનો હોય એક્ઝામ આપવામાં મોટા મોટા સંન્યાસીઓ મોટા મોટા મઠાધીશો અમારી સાથે કેટલા બધા મારા મિત્રો તરીકે સાથે રહેતા હોય એટલે હોય એ લોકોને આપણું આ જોઈ જોઈને કારણ કે આપણે ત્યારે નાના હોય એટલે ખેસ બેસ ના રાખીએ ગાતરિયો હોય ને ધોતીઓ હોય ખેસ તો આમ દુપટ્ટાની જેમ નાખ્યો હોય ગાતરિયોજન આપણે આજો કૌશલ આપણે ન્યાલકર્ણ ભગતનું જોયું ને તમે ખેસ ગાતરિયોજન એટલા બધા પ્રભાવિત થાય મને યાદ છે સંન્યાસીઓ સ્પેશિયલ અમને સંતોને કે આપ કે ગાતી અમે શીખા દો બસ અમારી પાસે શીખવા આવતા ગાતી દો અરે ભલે ગાતી શીખવાથી નહીં થાય ખાલી આ ધોતિયું કેવું સરસ સંતો નું ગાતરિયો કેવું સરસ તમે જો આમ જો અજીત ભગતનું જોઈ લીધું ને તમે દર્શન આપવા જાય રાજા મહારાજાનો ખેસ ઉડતો હોય ને હે આગળથી જુઓ તોય ભવ્ય લાગે ને પાછળથી જુઓ તોય દિવ્ય લાગે સંતોની પાક કેવી એકવાર રાજાનો મુગટ પાછો પડી જાય ને પેચવાળી હા બધી રીત ઇતિહાસમાં ક્યાંય નહોતી એટલે તો નિષ્કૂળા સમય લખ્યું સાંભળી રે એ પ્રગટાવી એવી પ્રગટી રે સંતોની રોટલી કેવી લો અમે ઓકાલા ગયા એક રાજુભાઈ નવા સત્સંગી એના ઘરે થાળ હતો તમે રોટલી ચાલુ કરી એના ઘરે સાત આઠ એમના મહેમાનો મિત્રો બધા આવેલા એ લોકો સંતોની રોટલી જોઈને એટલા અચંભામાં પડ્યા બધા જ વિડીયો ઉતારવા મળ્યા મોબાઈલ થી કે સ્વામી આ હું ચમત્કાર છે પેલા ચોટી જાય પછી લાંબી થઈ જાય અને પાછી એની મેથી આખી આખી ઉખડી જાય અડધો પોણો કલાક ખડે પગે ઉભા વિડીયો ઉતારતા હતા મેં કીધું વિડીયો ઉતારો ગમે તે ઉતારા રોટલી નહીં ઉતરે હા દાદા આ તો આપણે આપણને સહજ મેળવ્યું છે ને આપણને વારસામાં મેળવ્યું છે ને અમેરિકામાં જન્મ્યો હોય છોકરો એને આફ્રિકાની સિચ્યુએશન ખબર ન હોય પણ દુનિયામાં ફરેન પછી ખબર પડે કે અમેરિકામાં શું છે ને આફ્રિકામાં શું છે એમ આપણે જન્મથી જ આ બે પડવાળી રોટલી જોયું હોય ને ખાધી હોય એટલે ખબર ન પડે બાકી રૂમાલી રોટી અત્યારે દુનિયામાં આ સ્વામિયારણની રોટલી આજે અમે અમેરિકન ડોક્ટરને ત્યાં ગયા કાયરો પ્રેક્ટિસ કરનારો ડૉક્ટર અને અમે વાત કરી લી એટલે પ્રસાદ લઈ ગયા ને એને પ્રસાદ આપો પ્રસાદ ખાધા પછી મારા મોબાઈલમાં નો એસએમએસ આવ્યો છે તમને વચાઈ એટલો બધો હેપી થયો એટલો બધો રાજી થઈ ગયો કે કયો પ્રસાદ છે આવી સ્વીટ તો આ ખાધી નથી આ ભગવાન સ્વામિયાની અલૌકિક રીતો છે સર્વોપરી પુરુષોત્તમ નારાયણની આ બધી સર્વોપરી રીત છે ભક્તિની આ પરંપરા છે ભગવાન માટે થાળ બનાવીએ તો સારામાં સારો ભગવાન માટે હાર બનાવીએ તો સારામાં સારા ભગવાન માટે વાઘા શણગાર કરીએ તો સારામાં સારા આપણા માટે નહીં સંતોનું જીવન સિમ્પલ પણ ભગવાન માટે બધું સારામાં સારું મંદિર કરીએ તો પણ સારામાં સારું સમય કરીએ સજાવટ કરીએ વ્યવસ્થા કરીએ કોઈ પણ સામાન્યમાં સામાન્ય પામરમાં પામર જીવને ભાવ થાય ભગવાનમાં સંતોમાં હરિભક્તોમાં ભાવ જાગે એવું વાતાવરણ ભગવાન શ્રીહરી આ કળિયુગમાં સતયુગ જેવું વાતાવરણ કરીને ગયા આવી રીતે ખેસ આડસોડે મહારાજે બાંધ્યો જે આપણા સત્સંગની રીત છે સંતો ખેસ બાંધે આડસોડે અને પછી પીરસવા નીકળ્યા હોય ને તો મારે સંતોની બસો પાંચસો સંતોની પંગત થઈ હોય ત્યારે તમે દ્રશ્ય દર્શન કરો ને અનબિલીવેબલ આ બધી વસ્તુ છે આ કળિયુગમાં આ બધી વસ્તુ તો સંભવ જ નથી એમાં કોઈ જોઈ ન હોય કલ્પી ન હોય વિચારીને એ જો દર્શન કરે ને ચરણમાં અનુપુર પહેર્યા હતા તેમાં ઘૂઘરીઓ ઘમ ઘમ ગાજતી હતી ઘૂઘરીઓ ટાંકેલી સુંદર ચાંખડીઓ ચરણોમાં બિરાજતી હતી ભુજા ઉપર મોતીના બાજુબંધ હતા મોતીના તોરા શિર ઉપર શોભતા હતા કાનોમાં મકરાકાળ કુંડળ પહેર્યા હતા કામદેવના મનને પણ મુગ્ધ કરી દેતા હતા ધરમપુર વાંસદાના એક દીવાન હતા દીવાનની એક સ્ત્રી પત્ની હતી કુશળકોર બહા હરિભગત થયા ભગવાન સ્વામિયારણનો ને પ્રતાપ ધરમપુર રજવાડાની અંદર ફેલાયો ભગવાન કળિયુગમાં આ સ્ત્રી એટલી બધી કામુક એની આંખોમાં કામ એની વાણીમાં કામ એના ચહેરામાં કામ એટલી બધી કામુક સ્ત્રી એટલી બધી વિકારી સ્ત્રી ધારે તે પુરુષને પતિત કરે પાડી દે એણે બીડું ઝડપ્યું કે એક વાર સ્વામિયારણને મારે ભ્રષ્ટ કરવા અને સાજ સજીને દિવાનની પત્ની હતી જોઈ લેવું ભગવાન કેવા શ્રીજી મહારાજને પોતાના રૂપમાં મોહિત કરવા માટે એ સ્ત્રી સાજ સજીને ગઢપુર સુધી આવે મોટા ઘરની સ્ત્રી એટલે બધા આગળ તો બેસારે આગળ તો લાવે એના હૃદયના કુભાવને એક ભગવાન શ્રીહરી જાણે છે બીજું કોઈ જાણતું નથી મહારાજે ભગવાન છે ભગવાનને તો કહેવાય ને ભગવાન માયામાં જાય તો માયાને પણ અક્ષરધામ સમાન બનાવી દે આખી દુનિયાને માયામાં ફસાવનારી ભગવાન કોઈની ભગવાનને તો રંચ વિકાર ન થાય વિચાર પણ ન થાય આ સ્ત્રી હેરાન થઈ ગઈ થાકી ગઈ હાવભાવ લટકા લટુડિયા બધું એને કરી ચૂકી પણ કોઈ જગ્યાએ ભગવાન સ્વામીની નજરમાં પણ ચંચળતા દેખાણી નહીં પણ મહારાજને એમ થયું એ મારે પનારે પડી છે ને તો આનો કામ તો મારે જ કાઢવો પડશે ને આનો કામ મારે જ કાઢવો પડશે ને એને પાછી ઈચ્છા દર્શાવી કે મારે રસોઈ બનાવી છે ને મારે જમાડવા છે જીવબા લાડુબા એ મહારાજ વાત કરી મહારાજને થયું આ પાપીણી સ્ત્રીનું અમારે ક્યાં જમવું પણ મહારાજ એને પવિત્ર કરવા ઈચ્છે છે એક બાજુના એના હૃદયમાં ભાવ છે બીજી બાજુ કુભાવ છે રસોઈ તૈયાર હતી એને બનાવી નહોતી મહારાજ કે પીરસવા દો ખાલી એને પીરસ્યું પણ જમતાની સાથે મહારાજને એટલી બધી ઉલટી થઈ એટલી બધી ઉલટી થઈ કોઈ સમજી ન શક્યા મહારાજ જાણે છે કે આના પ્રેમમાં કામ ભળેલો છે વાસના ભળેલી છે આ પ્રેમ અમને ન પચે મહારાજ કે અમે જમી લીધું હવે જમવું નથી મહારાજ હાથ ધોયા મહારાજ કે હવે અમે સંતોને જમાડીશું થાળ લાવો અને શ્રીજી મહારાજ ભગવાન સ્વામી આમાં જેમ વર્ણન આવ્યું ને આવું જ વર્ણન હ સરસ બાજુબંધ બાંધ્યા છે પગવા સરસ મજાની ઘોઘરીઓ વાળી એ ચાખડી ધારણ કરે છે ચાખડીનો ઘમ ઘમ અવાજ આવે છે સરસ મજાના કાનમાં લટકતા કુંડળ બંને ગાલે જાણે કે માછલાઓ રમતા એવા પડછાયા પડે છે મહારાજના આભલા જેવા ગાલ મોતીની માળા છે શરીર ઉઘાડું છે ખેસ આડસોડે બાંધ્યો છે મહારાજનું આખું ઉઘાડું શરીર દેખાય છે મહારાજની ભૂજાઓ મહારાજની છાતી મહારાજનું વક્ષસ્થળ વક્ષ સ્થળ આખું શરીર મહારાજનું ઉપરથી ઉઘાડું દેખાય ખેસ આરસોડે બાંધી અને ભગવાન સ્વામી સંતોની પંક્તિમાં પીરસવા નીકળ્યા પણ શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કરતાની સાથે દીવાનની પત્નીને એટલું ખેચાણ થયું એટલું આવો પુરુષ આવું રૂપ કામ હતો ને એટલું બધું ખેચાણ એટલું બધું ખેચાણ ઇતિહાસમાં એવું કહેવાય છે આપણા શાસ્ત્રમાં લખ્યું છે આમાં સ્ત્રીને રૂપ વાલું હોય વધારે સ્ત્રીની નજરમાં વધારે વધારે રૂપનો મહિમા છે આ સ્ત્રી એટલી મોહિત થઈ એટલી બધી મોહિત થઈ એનો કામ માત્ર પછી ભગવાન હરિની મૂર્તિમાં સમાઈ ગયો પછી તો મહારાજની કૃપાથી ખૂબ સારા ભક્ત થયા કહેવાનું શું જોવા જેવા એક મહારાજ છે જગતના રૂપને જોઈને તો માણસની જિંદગી ખરાશ થઈ જાય છે કેટલા દુનિયાના માણસો ધોવાઈ ગયા કેટલી સરસ મહારાજની મૂર્તિ છે મોતીના તોરા છે કાનમાં મકરાકૃતિ કુંડળ છે કામદેવ પણ મુગ્ધ થાય એવી મહારાજની મૂર્તિ છે તે સમયે મુક્તાનંદ સ્વામી વગેરે સર્વે સંતો પંગત કરીને બેસી ગયા તે રીતે બધા દરબારો પણ યથાવિધિ પંગત કરીને તેમાં આવીને બેઠા સૌ પહેલા શ્યામસુંદર શ્રીહરી સંતોની પંગતમાં વારે વારે પાંચ સાત વાર ફર્યા આગ્રહ કરીને તેમને જમાડ્યા શ્રીજી મહારાજ સંતોને કેવી રીતે જમાડતા ને એના ઉપર મોન્ટું ભગત એક નહીં અનેક શાસ્ત્રો લખી શકાય સંતોની પંક્તિ થઈ વડતાલમાં આજે સંતોની ધર્મશાળા છે જાઓ તો દર્શન કરજો આશિત ભગત કર્યા છે દરરોજ જતા ને આજે નિત્યાનંદ સ્વામીનું આસન મંજુકેશાનંદ કેશાનંદ સ્વામીનું આસન ગોપાળાનંદ સ્વામીનું આસન એવી પવિત્ર જગ્યા પાંચસો સાધુઓ જ્યાં રહેતા એ પવિત્રમાં પવિત્ર જગ્યા હમણાં ગુરુજીએ એનું બહુ મોટું રિનોવેશન કામ શરૂ કર્યું છે એ ધર્મશાળા એમાં પાંચસો સાધુઓની પંક્તિ થાય આજે પણ વચ્ચે એક થાંભલી છે એ પાંચસો સાધુઓ બેઠા હોય આમ જાય આમ આવવાનું પાછું આમ આમ જવાનું પાછું આવવાનું ભગવાન સ્વામી બાંધીએ પાંચસો સાધુની પંક્તિમાં એક વાર નહીં બે વાર નહીં જેટલી વાર શ્રીજી મહારાજે પંક્તિમાં પીરસ્યું છે તમે કલ્પના કરો એક વાર પીરસી દે જુદી વાત છે બુફે હોય ને કોઈને પીરસવું હોય એ જુદી વાત છે વાકા વાકા સાંતો કેટલો પ્રેમ હશે સાધુઓ ઉપર ભગવાન શ્રીને કેટલો પ્રેમ હશે સાધુની પંક્તિ થાય બધાને પીરસી દે મહારાજ કે અદભુત આનંદ કેમ ન દેખાડે મહારાજ બીમાર છે એમના આસને જાય સાધુને કે થાળમાં લાડુ લઈને આવો અદ્ભુતાનંદ સ્વામી સૂતા હોય માથે માથ મૂકી જગાડે અરે અરે સાધુ ભૂખ્યા કેમ ઊંઘ આવશે લો જમો થોડું જમો અમારો પ્રસાદ છે પોતાના હાથે લાડુ આપતા જાય સ્વામી જમતા જાય આપતા જાય જમતા સાહીઠ લાડુ જમાડી દીધા પેલા આપનારા કે મહારાજ બીજો લાવું મહારાજ કે નહીં નહીં માંદાને બહુ જાજુ નો જમાડાય પાછા સલાહ આપે માંદાને બહુ જાજુ નો જમાડે હવે તમે આરામ કરો કેવો પ્રેમ અરે જમાડવાની મહારાજની જે લીલાઓ છે ને ટૂંકમાં સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે એ દુનિયાનો પ્રેમ લેવા નથી આવ્યા દુનિયાને પ્રેમ આપવા આવ્યા છે દુનિયાભરના માણસોને પ્રેમ લેવાનો મીઠું લાગે પણ કોઈને પ્રેમથી બોલાવાનું થાય કોઈકને પ્રેમથી જમાડવાનું થાય કોઈ તે પ્રેમથી વાત કરવાનું થાય કોઈની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવાનો થાય એમાં દુનિયાને બહુ મોટો ઘસારો લાગે છે ભગવાન શ્રીની એક એક ક્રિયાઓ કેવી જમાડવાની તો કેવી કેવી મહારાજની લીલાઓ છે ક્યારેક પ્રસંગ આવશે ત્યારે આપણે વાત કરીશું હવે આ અમેરિકામાં પીરસવાનું ક્યાં પતિ પત્ની હવે ખબર નહીં બૂમ પાડે એ પડ્યું છે ફ્રીજમાં કાઢીને જમી લેજો હે સુઈ સુઈજે નોટ મૂકી દીધી હોય કે ફ્રીજમાં ઠંડુ છે માઇક્રો ગરમ કરીને લઈ લેજો પંગતમાં મહારાજ પાંચ સાત ફર્યા આગ્રહ કરીને જમાડ્યા તે પછી દરબારોની પંગતમાં શ્રીહરિ ફર્યા અત્યંત સ્નેહ ભાવથી ખૂબ પીરસાવ્યું ઢોળાયેલા દૂધ દહીંનો તો ગારો થઈ ગયો દૂધ અને દહીં તો ખૂબ સહુને પાયું આનંદ ભર્યા શ્રી હસતા હસતા પોતાના તંબુમાં આવ્યા બધા દરબારો પણ પોત પોતાને ઉતારે ગયા હવે કેવું પીરસતા હશે મહારાજ પીરસતા પીરસતા તમને ખબર છે ને સંતોના મોઢા આવી જાય હ ના સિંહ ગર્જના કરવા લાગે પછી મહારાજ કે હવે બે લાડુ લેશે ને એને અમે બે હાથ માથે મુકસુ લો તે સંતો પછી ધરાઈ રહ્યા હોય તો એ બે લાડુ ઘણા લે એ પીરસી દે ને પછી મહારાજ કે ઊભા ન થતા ઊભા એક મિનિટ શું મહારાજ હવે જે બે લાડુ લેશે ને એને અમે બેય ચરણાર્વિન છાતીમાં આપીશું તો ઘણા સંતો કે મહારાજ હવે આમે મરવાનું છે વેલા મરી જશું આપી દો બે લાડુ બીજું શું તે બ્રહ્માનંદ ડૂબી ટોન કરે મહારાજ આ લાડવા તો કોણ ખાય દાંત વાળા ગઈ પાક દૂધપાક લાવો મહારાજ કે આ બ્રહ્માનંદ બોખો થી આને દૂધપાક પાક ખાવો છે સ્વાદ્યો છે આમ મહારાજ રમૂજ કરે પછી દૂધપાક લઈને આવે ને સ્વામીને પીરસે ને સ્વામીને જમાડે બ્રહ્માનંદ સ્વયં ના પાડે ને દૂધ પાક ની આખી ડોલ માથે અને બ્રહ્માનંદ સ્વયં માથે દૂધ પાક હોય દૂધ પાક ઉપર આખે શરીરે સ્વામી ને માખી ચોટી ગઈ હોય હા કાઠિયાવાડી માખી જોઈ ચિંત કેવી લીલાઓ ભગવાન શરીહરી નો પ્રેમ છે સંતો માટે ભક્તો માટે બુદ્ધિમાન સંતો કથા વાર્તા ધ્યાન કરીને સ્નાન કરવા ગયા સ્નાન કરીને તિલક કર્યા તેની વચ્ચે મનભાવ તો કુમકુમ ચાંદલો કર્યો લો જ્યારે પાછલો પહોર દિવસ રહ્યો ત્યારે શ્રીહરીએ સભા કરી જોયું ભગત આવ્યું ને સ્નાન કરીને સંતોએ તિલક કર્યું પરિવાર આ સત્સંગની રીતો છે સોળ કળાએ ખીલેલા ચંદ્રમાં જેમ ચંદ્રમાં જેવા શ્રી ઘનશ્યામ આવીને રત્ન સિંહાસન ઉપર બિરાજમાન થયા કોઈ મોટા માણસ સભામાં આવે ત્યારે નેકી બરકત પોકારાતી હતી નેકી બરકત એટલે સ્તુતિ મુક્તાનંદ સ્વામી આદિ જે મોટેરા સંતો કહેવાતા તે બધા શ્રીહરીની સામે આવીને બેસતા અને ભાઈરામદાસ સ્વામી જેવા સૌથી વૃદ્ધ મોટા સંત કહેવાતા તેને તુલ્ય બીજા કોઈ ન હોય શ્રી હરિ તેમને અતિશય વૃદ્ધ અને દ્રઢ દાસત્વ ભાવ વાળા જાણીને પોતાની પાસે બેસાડતા કોને કોને ભાઈ રામદાસ સ્વામીને શું ભગવાન સ્વામી વિવેક પોતે ભગવાન હતા ગુરુ સ્થાને છે ભગવાનના સ્થાને છે તો પણ એક વડીલ સંતને કેટલો વિવેકપૂર્વક વ્યવહાર આખી જિંદગી શ્રીજી મહારાજ રામદાસ સ્વામી કહેતા શું કહેતા ભાઈ સ્વામી કહેતા વૃદ્ધો વિનાની સભા શોભતી નથી આમ મહારાજ કહેતા પાંસે બેસાડતા સામે ન બેસવા દેતા આપણે આ વાત કાલે લેશું બહુ આ વાત સમજવા જેવી છે બધી વાતો નથી લાગતું એવું હજી ઘણી વાત બાકી છે ભગવાન શ્રીહરીને સંતો પ્રત્યે ભક્તો પ્રત્યે કેવો ભાવ હતો મહારાજનો કેવો સ્વભાવ હતો આ સુંદર વાત આવતીકાલે ભક્તિધર માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે બોલો ઘનશ્યામ મહારાજની જય